भादर नदी नु नाम पण हवे डेड नदीओमां सामेल थई शके छे। प्रिंटिंग उद्योगना लीधे भादर नदी प्रदूषित जोवा मळी रही छे, त्यारे भादर नदी तमिलनाडुनी जेम डेड नदीओमां सामेल थवानी शक्यताओ छे। મહત્વનું છે કે તમિલનાડુની ત્રણ નદીઓને પ્રદૂષણના લીધે ડેડ જાહેર કરવામાં આવી છે, ત્યારે હવે સૌરાષ્ટ્રની ભાદર નદીનો પણ ઉમેરો થઈ શકે છે। ભાદર નદીના પાણીમાં પ્રદૂષણનું પ્રમાણ એટલે કે બીઓડી 426 એમએલ પ્રતિ લિટર સુધી પહોંચી ગયું છે, જેથી ભાદર નદીને ડેડ જાહેર કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે। ભાદર નદીમાં બેફામ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે, છતાં સરકાર અને જીપીસીબી તંત્ર ઊંઘી રહ્યું છે। નદીને બચાવવા માટે કોઈ જ પગલાં લેવામાં નથી આવતા। અત્યાર સુધીમાં તમિલનાડુમાં પ્રદૂષણના લીધે ત્રણ નદીઓને ડેડ નદી છે તે ઘોષિત કરવામાં આવી છે, ત્યારે ગુજરાતની ભાદર નદી છે તેને પણ હવે ક્યાંક ડેડ નદી તરીકે જાહેર છે તે કરવાની તૈયારીમાં। જ્યારે તમે ભાદર નદીના દ્રશ્યો છે તે પણ જોઈ શકો છો કે આ જેતપુરની ભાદર નદી છે કે તેમાં પણ ક્યાંક પ્રદૂષણ માફિયાઓ છે તે ક્યાંક આ ભાદર નદીને છે તે ક્યાંક વરખી ચૂક્યા છે, અને તેના જ કારણે આ જે ભાદર નદી છે તે આખે આખી અત્યારે પ્રદૂષિતથી ખદબદી રહી છે। મહત્વની વાત એ છે કે આ જે ભાદર નદી છે તે જેતપુર થઈ અને ભાદર બે ડેમમાં છે તે ભળે છે, અને ભાદર બે ડેમમાંથી લોકોને પીવા માટે તેમજ ખેડૂતોને સિંચાઈ માટે છે તે પણ પિયતનું પાણી છે તે આપવામાં આવે છે, અને ખેડૂતોની જમીન છે તે પણ આવા પ્રદૂષિત પાણીના લીધે છે તે ક્યાંક બંજર થવાની પણ શક્યતાઓ છે તે ક્યાંક જોવાઈ રહી છે। મહત્વની વાત એ છે કે જે લોકો આ પાણીનો ઉપયોગ કરે છે તેઓને પણ ક્યાંક આ ચામડી સહિતના જે રોગો છે તે પણ થવાની ક્યાંક ભીતિ છે, પરંતુ આ જે જીપીસીપી છે તે એક પણ પ્રકારની ક્યાંક કામગીરી છે તે ન કરતી હોવાના કારણે જેતપુરની ભાદર નદી છે તેનો રંગ છે તે ક્યાંક ગમે ત્યારે તમે નજર નાખો ત્યારે લાલ ને લાલ છે તે ક્યાંક જોવા છે તે મળતું હોય છે। હાલ પણ તમે જે રીતે જોઈ શકો છો તે રીતે કે જેતપુરની જે ભાદર નદી છે તે અત્યારે પણ પ્રદૂષણના લીધે છે તે ક્યાંક ખદબદી રહી છે। જે રીતે જેતપુરનો સાડી ઉદ્યોગ છે તે દેશભરમાં પ્રખ્યાત છે, તેવી જ રીતે પ્રદૂષણ ફેલાવવામાં પણ ક્યાંક જેતપુરનો સાડી ઉદ્યોગ છે તે ક્યાંક પ્રખ્યાત હોય તે પ્રકારની સ્થિતિનું હાલ છે તે ક્યાંક નિર્માણ છે તે થયું છે। પરંતુ મહત્વની વાત એ છે કે જે રીતે પ્રદૂષણ માફિયાઓ બેફામ બની અને સીધું જ પોતાનું કલર કેમિકલયુક્ત પાણી છે તે ક્યાંક ભાદર નદીની અંદર છોડી રહ્યા છે, તેમના જ કારણે જીવસૃષ્ટિ છે તેમને પણ ક્યાંક નુકસાન છે તે ક્યાંક થઈ રહ્યું છે, ત્યારે જીપીસીપી કઈ પ્રકારની કાર્યવાહી કરે છે તે હવે જોવું એટલું જ મહત્વનું રહ્યું। નરેશ બાલિયા, જી 24 કલાક, જેતપુર। તો આ હતા અત્યાર સુધીના સમાચારો અને મહત્વની ખબરો માટે આપ જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે। નમસ્કાર।